બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળ અને પાંજરાપોળના સંચાલકોનું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે ત્યારે આજે ડીસા ભાભર દિયોદર લાખણી અને થરાદમાં પશુઓને રસ્તા પર છોડવાની ઘટનાઓ સામે આવી રહી છે કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉન દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં આવેલી 100 પાંજરાપોળ અને ગૌશાળાઓને જે લોકો દ્વારા દાન મળતું હતું તે દાન મળતું બંધ થઈ જતાં ગૌશાળા અને પાંજરાપોળમાં પશુઓનો ગુજારો કરવો સંચાલકો માટે મુશ્કેલ બની ગયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા સરકાર સમક્ષ સહાયની માંગણી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે પરંતુ સરકાર દ્વારા ગૌશાળાના સંચાલકો અને પાંજરાપોળના સંચાલકોની સહાયની માંગણી ના સંતોષવામાં આવતા આખરે સંચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે ત્યારે સૌપ્રથમ ડીસા રાધનપુર હાઈવે પર માલગઢ ખાતે આવેલી ગૌશાળાના પશુઓને ગૌશાળાના સંચાલકોએ છોડી મૂકી નેશનલ હાઈવેને બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ પોલીસે ડીસા રાધનપુર હાઈવે પર પહોંચી ગાયોને પરત ગૌશાળામાં મોકલી હતી ડીસામાં આવેલી અને બનાસકાંઠા જિલ્લાનું સૌ મોટું પાંજરાપોળ ડીસા કાંઠ રાજપુર પાંજરાપોળ ખાતે પણ પાંજરાપોળના પશુ છોડવામાં આવે તે પહેલાં જ ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી પાંજરાપોળના મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો જેથી પશુઓને છોડી શકાય નહોતા પોલીસ પાંજરાપોળનો દરવાજો બંધ કરી રહી હતી ત્યારે બનાસકાંઠા પાંજરાપોળ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કોઠારી અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા